अनोखी पोस्ट ऑफिस अने अनोखो किस्सो। पोस्ट ऑफिस मां जवा चुकववा पड़े छे पैसा। रेलवे स्टेशन नी अंदर पोस्ट ऑफिस होवाथी मुश्किली। रेलवे ना नवीनीकरण मां पोस्ट ऑफिस स्टेशन नी अंदर आवी गई। पोस्ट ना ग्राहकों ने फरजियात लेवी पड़े छे प्लेटफॉर्म टिकट। पोस्ट ऑफिस मां लोको अवारनवार जता होय छे, कोई पार्सल करवा माटे, कोई मनी ऑर्डर करवा अथवा तो कोई टपाल नी पोस्ट करवा माटे। आ वात सामान्य वात छे, परंतु गुजरात मां एक एवी पोस्ट ऑफिस छे जेमां तमारे जवा माटे पण चार्ज चूकवो पड़शे। जी हां, तमे बराबर सांभ्यु, पोस्ट ऑफिस मां जवा माटे चार्ज। आ पोस्ट ऑफिस पालनपुर मां आवेली छे। पालनपुर मां रेलवे स्टेशन पर आवेली रेल विभाग नी पोस्ट ऑफिस मां प्रवेश माटे फरजियात प्लेटफॉर्म टिकट लेवी पड़े छे। अगाउ आ पोस्ट ऑफिस नो अलग थी रस्तो हतो, જોકે રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવતા અલાયતો રસ્તો બંધ થઈ ગયો અને આખી પોસ્ટ ઓફિસ રેલવે સ્ટેશનની અંદર આવી ગઈ, જેને કારણે પોસ્ટના ગ્રાહકોને પોસ્ટ ઓફિસમાં જવા માટે પ્રથમ રેલવે સ્ટેશનની 10 રૂપિયાની પ્લેટફોર્મ ટિકિટ લેવી પડે છે। બનાસકાંઠામાં પાલનપુરમાં આવેલી રેલવે પોસ્ટ ઓફિસની અહીંયા જે પોસ્ટ ઓફિસ છે તે તમને બતાવીશ। અહીંયા જે રેલવે પોસ્ટ ઓફિસ છે જ્યાં આવવા માટે લોકોને 10 રૂપિયા ચાર્જ ચૂકવવો પડે છે, એટલે કે જે રેલવે સ્ટેશનમાં પોસ્ટ ઓફિસ આવેલી છે ત્યાં આવવા માટે 10 રૂપિયા રેલવે પ્લેટફોર્મની ટિકિટ લેવી પડે છે અને તે 10 રૂપિયાની ટિકિટ લીધા બાદ જ આ પોસ્ટ ઓફિસમાં આવી શકાય છે। એટલે કે રેલવેમાં પહેલાં જે પોસ્ટ ઓફિસ હતી તેનો બહારના ભાગે જે દરવાજો હતો ને ત્યાંથી લોકો પોસ્ટ ઓફિસમાં આવતા હતા અને પોતાના કામ પૂરા કરતા હતા, પરંતુ જ્યારથી રેલવે વિભાગ દ્વારા આ તમામ જે રેલવે સ્ટેશન છે તેના માટેની જે નવીન કામગીરી કરવામાં આવી છે અને ત્યાં નવીનીકરણ જે કરાયું છે ને ત્યારબાદ આ જે પોસ્ટ ઓફિસ છે તે અંદરના ભાગે આવી ગઈ છે અને જ્યાં આવવા માટે હવે દરેક જે લોકો છે જે પોતાના કામ માટે જો પોસ્ટ ઓફિસમાં આવવું હોય તો 10 રૂપિયા પ્લેટફોર્મની ટિકિટ લઈને આવવું પડે છે, એટલે કે હવે પોસ્ટ ઓફિસમાં આવવા માટે 10 રૂપિયા ચાર્જ ચૂકવવું પડે છે। પાલનપુર રેલવે સ્ટેશનની અંદર આવેલી પોસ્ટ ઓફિસમાં દરરોજ 100-200 માણસો આવતા હોય છે। પોસ્ટ ઓફિસ રેલવે સ્ટેશનની અંદર આવી જતા હવે આ લોકોને મુશ્કેલી ભોગવવી પડી રહી છે। રસ્તો અલગ ન હોવાને કારણે 10 રૂપિયા રેલવે પ્લેટફોર્મ ટિકિટ અને 20 રૂપિયા પાર્કિંગ ચાર્જ ચૂકવવું પડી રહ્યું છે। અત્યારે પરિસ્થિતિ એ નિર્માણ થઈ છે કે નવીનીકરણના અંદર વચ્ચે એક ટ્રેક આવવાના કારણે ત્યાં કોટ થઈ ગયો છે, સામે પોસ્ટ ઓફિસ બિલકુલ અહીંથી 100 પગલાના દૂર મારથી પોસ્ટ ઓફિસ દેખાય છે। એ પોસ્ટ ઓફિસ મારે જવા માટે મારે આવી રીતે 10 રૂપિયાની ટિકિટ લેવી પડે છે અને અહીંથી 1.5 કિલોમીટર જેટલું મારે જવું પડે છે, કાં તો હું સીડી પરથી ચડીને જઉં કાં પગથિયાથી જઉં કાં નીચેથી જઉં, તો મારે ત્યાં જવું પડે છે। 60 વર્ષની ઉંમર પછી જે વડીલો છે, જે મહિલાઓ છે, જે બાળકો છે, ખૂબ જ ખરાબ અનુભવ થઈ રહ્યા છે। એક 1.5 કે 1 ને 2 રૂપિયા કે 5 રૂપિયાના કામ માટે મારે 10 રૂપિયાની ટિકિટ લેવી પડે છે અને એ ટિકિટ લઈને મારે ત્યાં અંદર જવું પડે છે। આવી વિચિત્ર કક્ષાની જે સુવિધા ઊભી કરી છે એ હજી સુધી ખબર નથી પડતી, જ્યારે એ ગ્રેડનું છે। હવે જ્યારે નવા સુધારણા પ્રમાણે રેલવે આ માટે એ 12નો દરવાજો બંધ કર્યો છે, મેઇન જે પાલનપુરથી આવવાનો રસ્તો છે બંધ કર્યો છે અને અંદર ફરીને પ્લેટફોર્મ પર આવવું પડશે અને ત્યાંથી આ પોસ્ટ કરવું પડે છે કે આ મેં ટિકિટ આપવી પડે છે, જેનું ખર્ચ 10 રૂપિયાનું હોય પોસ્ટ તો પણ બીજા વધારાનો 10 રૂપિયા ખર્ચ પડે છે, જે વધારાનો બોજ છે, આર્થિક બોજ તો લોકોને ખરો ને। મહત્વની બાબત એ છે કે પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા સ્ટાફને પણ ચાર્જ ચૂકવવો પડી રહ્યો છે। પાર્કિંગની કોઈ વ્યવસ્થા ન હોવાથી રેલવેના પાર્કિંગમાં 20 રૂપિયા ચાર્જ પોસ્ટ ઓફિસનો સ્ટાફ પણ ચૂકવે છે। આમ ફરજ બજાવવા માટે પણ ચાર્જ ચૂકવીને જવું પડે એવી રેલવે પોસ્ટ ઓફિસની પરિસ્થિતિ છે। હા, અમને પણ તકલીફ છે, અમારે જે પોતાનું એક તો આવવા જવા માટેના એ અંડરગ્રાઉન્ડથી એમાં આવવું પડે, બીજી વસ્તુ કે અમારા પોતાના વ્હીકલ છે એ સામેના બુકિંગની જગ્યાએ મૂકવા પડે છે। હવે એ બુકિંગની જગ્યાએ મૂકવા માટે અમારા જે સ્ટાફ મૂકવા જાય તો એને ચાર્જ ભરવો પડે। અમે અમારી જે ડિવિઝન ઓફિસ છે અમદાવાદ ખાતે, નવરંગપુરા ખાતે, ત્યાં પણ અમે જાણ કરેલી છે, લેખિતમાં રજૂઆત બી કરેલી છે, આરઓ ઓફિસ શાહીબાગ ખાતે બી જે પીએમજી ઓફિસ છે ત્યાં પણ અમે લેખિતમાં જાણ કરેલી, અમારા ઉપલા અધિકારીઓ પણ લેખિતમાં લખાણ લખેલું છે અને એના પછી ગુજરાત સર્કલમાં પણ એ લોકોએ લખ્યું છે। આ સમસ્યાને કારણે પોસ્ટના ગ્રાહકો તો પરેશાન થાય છે, પરંતુ ખુદ પોસ્ટના કર્મચારીઓ પણ પરેશાન થઈ રહ્યા છે। ઉચ્ચ કક્ષાએ અંગે રજૂઆત કરવામાં આવી છે ત્યારે આ સમસ્યાનું નિરાકરણ જલ્દી થાય તેવી માંગ પાલનપુર વાસીઓ કરી રહ્યા છે। મોગજી ચૌધરી, VTV ન્યૂઝ, પાલનપુર।